હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાની છે સેવ ખમણી. તો એના માટે મેં અહીં 2 કપ જેટલી ચણાની દાળ લીધી છે અને એમાં હું 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. જ્યાં સુધી દાળ ડૂબે એટલું, એનાથી થોડું ઉપર એટલું પાણી એડ કરી અને ઢાંકીને 7 થી 8 કલાકનો રેસ્ટ કરવા દઈશ. તો આપણી 7 થી 8 કલાક થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ સરસ પલળી છે કે નહીં. આપણી દાળ સરસ પલળી ગઈ છે. તમે જોઈ શકો છો કે હું દાળને નખની મદદથી ભાંગીને ચેક કરું છું તો સરસ એવી ભંગાઈ ગઈ છે, એટલે પરફેક્ટ દાળ આપણી પલળી ગઈ છે. હવે તેને આપણે એક મિક્સર જારમાં કાઢી લઈએ. તો હું અહીં દાળને મિક્સર જારમાં લઈ લઉં છું. એમાં બિલકુલ પાણી નથી એડ કરવાનું, એકદમ પાણી કાઢી અને ખાલી દાળ જ આપણે લેશું. હવે હું એમાં 1 મરચું એડ કરું છું. જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો. 7 થી 8 લસણની કળી, 1 ઇંચનો અદરકનો ટુકડો, 2 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. આપણે બિલકુલ પાણી નથી એડ કરતા, જો પાછળથી જરૂર પડશે તો 2 ચમચી નાખીશું. અત્યારે બિલકુલ પાણી નહીં એડ કરીએ. સરસ એવું આપણે એકદમ સ્મૂથ એવું બેટર બનાવી લીધું છે. એકદમ સ્મૂથ બેટર હશે તો એકદમ સરસ એવી ખમણ બનશે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. એમાં 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 લીંબુનો રસ એડ કરીશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, એટલે મારી નવી રેસીપી તમને પહેલાં મળે. હવે આપણે એક જ ડાયરેક્શનમાં સારી રીતે હલાવી લઈશું. તો મેં અહીં વાસણ ગરમ કરવા મૂકી દીધું છે ઢોકળિયું, અને તેમાં પાણી ભરી ડીશને તેલ લગાવી અને રાખી દીધી છે ગરમ કરવા માટે. હવે આપણે થોડો ઈનો એડ કરીશું. અને જ્યાં સુધી આપણા બેટરમાં હવા ન ભરાઈ જાય, એકદમ આપણું બેટર ફ્લફી ન થઈ જાય, ત્યાં સુધી આપણે એક જ ડાયરેક્શનમાં થોડું સ્પીડમાં હલાવતા રહીશું. તો આપણું બેટર સરસ એવું ફ્લફી થઈ ગયું છે, તમને દેખાતું છે, એકદમ સરસ સ્મૂથ એવું તૈયાર છે. હવે આપણે ડીશમાં ફેલાવી લઈએ. તો ડીશને પહેલેથી જ ગરમ કરીને રાખવાની, એટલે નીચે ચોટે નહીં ઢોકળા. હવે આપણે સરસ રીતે એક સરખું કરી લઈએ અને ઢાંકી અને 15 મિનિટ માટે આપણે ફૂલ ગેસ ઉપર ચડવા દઈએ. આપણી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણા ખમણ તૈયાર છે કે નહીં. તો આપણે ચપ્પુની મદદ વડથી ચેક કરશું તો એકદમ ક્લીન આવ્યું છે. તો આપણા ખમણ ઢોકળા તૈયાર છે. હવે આપણે તેનું ખમણ કરી લઈએ. હવે આપણે 10 મિનિટ માટેને રેસ્ટ કરવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફ્લફી ખમણ બનીને તૈયાર છે. એકદમ પોચા રૂ જેવા જાળીદાર ખમણ બનીને તૈયાર છે. હવે આપણે એને ખમણીમાં એનો ચૂરો કરી લઈએ. હાથેથી પણ કરી શકાય, પણ હાથેથી કરીશું તો થોડું લોંધા જેવું થઈ જશે. આ ખમણીની મદદથી એકદમ છૂટું છૂટું થાય છે, એકદમ છૂટું ખીલું ખીલું દ્રે છે, બિલકુલ લોંધો નથી થતું. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો તેના માટે 1 ચમચો જેટલું તેલ લીધું છે, એમાં 1 ચપટી હિંગ નાખી છે અને 3 ચમચી મેં રાઈ નાખી છે. 1 ઝીણું કટિંગ કરેલું મરચું એડ કરું છું. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં 2 ઘૂંટડા જેટલું પાણી એડ કરીશું. પાણીને એક ઉફાળો લાવીશું, પછી તેમાં આપણે
થોડી શુગર એડ કરીશું. હવે સારી રીતે સુગરને પાણીમાં આપણે ઓગાળી લઈએ. તો આપણું બેટર, આપણું વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને જે સેવ ખમણનું ખમણ કર્યું છે તેમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે ગેસ ઉપરના લોયામાં ખમણ નથી નાખ્યું કારણ કે ખમણ ચોટે નહીં. હવે આપણે બધું જ ખમણને સારી રીતે મિક્સ કરી અને પછી આપણે તે ગરમ લોયામાં થોડી વાર માટે રહેવા દઈશું એટલે એકદમ સરસ એવું બની જાય ક્રિસ્પી. તો એકદમ છૂટું છૂટું ખમણ બનીને તૈયાર છે. હવે તેને કોથમરીથી ગાર્નિશિંગ કરી લઈએ. તો સવારના નાસ્તા માટે બેસ્ટ છે સેવ ખમણી. કોઈ ગેસ્ટ આવ્યો હોય તો બનાવજો જરૂર. હવે આપણે તેને સર્વ કરી લઈએ. એક બાઉલમાં હું આ થોડી સેવ ખમણી કાઢી લઈશ અને આ રીતે કરશો તો એકદમ છૂટું છૂટી બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એની ઉપર નાયલોન સેવ એડ કરીશું અને પ્રોમોગ્રેનેટના થોડાક દાણા એડ કરીશું. થેન્ક યુ ગાઈઝ, બાય બાય.